પર્વત પાટિયાના ટ્રાન્સપોર્ટના વેપારીએ કાપડના વેપારીઓ દ્વારા મોકલવામાં આવેલા અલગ અલગ રૂપિયા 80 લાખના 181 પાર્સલ સહિતનો ટેમ્પો ડ્રાઈવર બારોબાર સગે વગે કરી પલાયન થઈ જતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ટ્રાન્સપોર્ટરની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પર્વત પાટિયા ગોપાલનગરની પાછળ દયાજી પાર્ક રો હાઉસ ખાતે રહેતા રાજેશભાઈ રામદાસ પટેલ ઉમરવાડા ખાતે શાહ પટેલ રોડવેઝના નામથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેઓ ભાડાના ટેમ્પો મંગાવી વેપારીઓના પાર્સલ તેમની અમદાવાદની ઓફિસે મોકલતા હતા. ગઈ તારીખ 18 મે તેમની પાસે જુદા જુદા વેપારીઓએ પાર્સલ મોકલાવ્યા હતા. આ પાર્સલો અમદાવાદ પહોંચવાના હોવાથી રાજેશભાઈ ડુંબાલ ખાતે રહેતા મોહમ્મદ વકીલ શેખનો ટેમ્પો ભાડે લીધો હતો. આ ટેમ્પો મોહમ્મદ ઇદ્રીશ નામનો ડ્રાઈવર લઈ આવ્યો હતો, જેમાં રૂપિયા 80 લાખની કિંમતના 181 પાર્સલ ભરી તે 18 મે રાત્રે અમદાવાદ જવા માટે નીકળ્યો હતો. જોકે બીજા દિવસે તે અમદાવાદ પહોંચ્યો ન હતો, જેથી અમદાવાદની ઓફિસથી પાર્સલ આવ્યા ન હોવાનું જણાવતા રાજેશભાઈએ તપાસ કરી હતી, જેમાં સીસીટીવી ફૂટેજમાં રાત્રે 1 કલાકે 30 મિનિટે મોહમ્મદ ઇદ્રીશ ટેમ્પો સાથે કામરેજ ટોલ પ્લાઝા પાસે કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે તે ભરૂચથી આગળ જ્યાં ત્યાં સીસીટીવી ફૂટેજમાં દેખાયો ન હતો, તેણે કામરેજથી ભરૂચની વચ્ચે કોઈક જગ્યાએ પાર્સલો સહિતનો ટેમ્પો સગે વગે કરી દીધો હોવાની શંકાને પગલે રાજેશભાઈ ડ્રાઈવર મોહમ્મદ ઇદ્રીશ સામે સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બનાવ સંદર્ભે પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.